છેલ્લા ઘણા સમયથી હિન્દુસ્તાનમાં લવ જેહાદ ડેન્ડ જેહાદ સહિતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે સમયાંતરે મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુ યુવાનોને જાહેરમાં હત્યા કરવાનું ષડયંત્રની ઘટના હોય છે પછી નામ બદલીને હિન્દુ યુવતીઓને પોતાના લગ્ન કરીને તરછોડી દેવાના કિસ્સાઓ હોય આ તમામ તેમની માનસિકતાને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સમયાંતરે વિધર્મીઓએ કરેલા કૃત્યને કારણે દેશમાં શાંતિ અને સૌહાર્દ અને લાગણીને ઠેસ પહોંચી રહી છે આ બાબતને હવે તમામ હિન્દુ સંગઠનો ગંભીરતાથી લઈ રહ્યા છે ભાજપના સુરતના કોર્પોરેટર વિજય ચૌમાલ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વિધર્મીઓ સામે હવે સરકારે કડક હાથે કામગીરી કરવી જોઈએ તેમણે કેટલાક મહત્વના પ્રશ્નો ઉભા કર્યા છે કેટલાક વિસ્તારોમાં વિધર્મી યુવકો લવ જેહાદનો મોટું ષડયંત્ર રચી રહ્યા છે તો લેન્ડ જેહાદને લઈને પણ કિસ્સાઓ સામે આવ્યું હોવાનું તેમણે સ્વીકાર્યું હતું તેમણે મુસ્લિમ યુવાનોની માનસિકતાના મૂળમાં જવા માટેનો પ્રયાસ કરવા માટે હાકલ કરી છે કિશનભરમાં આવી હત્યા હોય કે પછી કમલેશ તિવારીની હત્યા હોય આ પ્રકરણના ષડયંત્રો ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય છે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે મુસ્લિમ યુવાનો આટલી કટ્ટરતા આવે છે ક્યાંથી આ યુવાનો અને જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેના મૂળમાં જ કરતા હોય તેવું હવે જણાઈ રહ્યું છે મુસ્લિમ યુવાનો મદરેસામાં ભણીને આવે છે તેના ઉપર હવે નજર રાખવાની જરૂર છે મદરેસાઓમાં આ મૌલાઓ હવે ભણાવતા હોય છે કિશન ભરવાડની હત્યા કરવા માટે એક ધર્મનો ઉપદેશ જો અત્યારે આપતો હોય તે શરમજનક બાબત છે ધર્મનું જ્ઞાન આપનાર હથિયારો વેચવાનું શરૂ કરી દે સ્વાભાવિક રીતે જ રોજ પ્રવર્તે આવા મૌલ્યો હવે વધુ કટ્ટર યુવાનો પેદા ન કરી શકે તે માટે મદરેસા બંધ કરી દેવી જોઈએ